नमस्ते विद्यार्थी मित्रों, हूँ दर्शन परिवार तरफ थी तमारू हार्दिक स्वागत करूँ छू। आज आप भणवा जाइ रहा छे धोरण 6 विषय विज्ञान। विषयांक खोराक क्यांथी मळे छे? आपणे आ अगाउना सेशन में जोई गया छे के खोराक में केवी केवी प्रकारनी अलग अलग विविधता छे। दरेक प्रकारना खोराक एक सरखा होता नथी, અલગ અલગ પ્રકારે હોય છે। દરેક પ્રકારનો ખોરાક કે વાનગીઓ બનાવવા માટે અલગ અલગ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે અથવા આપણે કરતા હોઈએ છીએ, અને એમાં જ આપણે આગળ પણ જોઈ રહ્યા છીએ કે આપણે જે ખોરાક બનાવીએ છીએ તે બનાવતા હોઈએ ત્યારે એમાં કયા કયા ઘટકો એટલે કે સામગ્રીઓનો ઉપયોગ થાય છે, અને એ જે સામગ્રી રહેલી છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? સામાન્ય રીતે આપણે બે સ્ત્રોત જોયા હતા, એક વનસ્પતિ અને એક પ્રાણીઓ। હવે વનસ્પતિમાંથી આપણે શું શું મળે છે? તો કે ફળ છે, ફૂલ છે, શાકભાજી છે, અનાજ છે, આ બધું મળે છે। હવે એ જ રીતે આપણને પ્રાણીઓ જે છે એમાંથી દૂધ છે, દહીં છે, છાશ છે, માખણ છે, પનીર છે, પછી એ બધા પ્રકારની આપણને વાનગીઓ મળે છે। હવે આપણે જે મુખ્ય સ્ત્રોત કીધા હતા એમાં ધારો કે આપણે પાણી, તો પાણી વરસાદ સ્વરૂપે મળશે, અને એવી જ રીતે આપણે કોઈ પણ વાનગી લઈ અને તેના મુખ્ય ઘટકો એટલે એમાં કઈ કઈ આપણે ચીજવસ્તુનો સમાવેશ કરીએ છીએ એનો આખો કોષ્ટક તૈયાર કરી, અને એના મુખ્ય સ્ત્રોતો એટલે કે એમાં કઈ કઈ જે ચીજવસ્તુઓ છે એ ક્યાંથી મળે છે। ધારો કે દૂધ લઈએ આપણે, તો દૂધ એ પ્રાણીઓમાંથી મળે, અને એ જ રીતે જો કોઈ અનાજ, કઠોળ કે કોઈ શાક લઈ તો એ વનસ્પતિમાંથી મળે। આવી રીતે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા। હવે આપણે ત્રીજો પોઈન્ટ જોવાનો છે। આપણે અગાઉના બે પોઈન્ટ અગાઉના સેશનમાં જોઈ ગયા હતા, એ જ કન્ટિન્યુ કરતા આપણે આ જ પાઠમાં ત્રીજો પોઈન્ટ જોઈશું। ત્રીજો પોઈન્ટ છે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો। હવે આપણે પહેલાં તો જોયું હતું, તો એમાં તો આપણે ઘણી બધી વાનગીઓ લીધી હતી। એમાં ધારો કે ચિકન કરી, એમાં પણ ચિકન હોય છે, ઓઇલ એટલે કે તેલ અથવા ઘી હોય છે, અનેક પ્રકારના મસાલાઓ હોય છે, જેમાં આપણને અંદર શાકાહારી અને માંસાહારી બધી વાનગીઓમાં અલગ અલગ પ્રકારના મસાલાઓ અને એ બધા અમુક પ્રકારની જે ઘટકો હોય છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે, અને અમુક પ્રકારના જે ઘટકો હોય છે એ આપણને પ્રાણીઓમાંથી મળે છે। એટલે હવે આપણે આગળ જોઈશું તો શું કે છે વનસ્પતિના ભાગ। સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીંયા એક આપણને ચિત્ર દેખાશે, આ ચિત્ર શેનું છે? તો કે એક ફૂલનું છે। આપણને ખબર નથી કયું ફૂલ છે, પણ કોઈ બી છે। હવે આમાં જોઈએ આપણે ફિગરમાં અથવા ચિત્રમાં, તો એક સરસ મજાનું ફૂલ છે જે ખીલેલું છે, અને એક પીળાયેલું છે જે કળી સ્વરૂપે છે। હવે આપણે જોઈએ કે અહીંયા આ જે છે એ શું છે? ફૂલ, એટલે કે એને કહીએ છીએ આપણે પુષ્પ, અને જે અહીંયા આ ડાળી સ્વરૂપે આપણને દેખાય છે એ છે પ્રકાંડ, અને એમાં જ જે આ બાજુમાં બંધાઈ ગયેલી ગોળા જેવી રચના આપણે દેખાય એ છે કળી, જે નવી ફૂટે છે, અને અહીંયા બાજુમાં આ બધા આ બધા શું છે? પાંદડા, એટલે આપણે એને કહીશું પણ। હવે જે આ આખું વૃક્ષ ઊભું છે એનો આખો આધાર શેના ઉપર હોય છે? એના મૂળ ઉપર, એટલે મેઇન જે છે એ એનું મૂળ છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ઘણા બધા જે આપણી લોકો છે એ ખાદ્ય સામગ્રીમાં ફૂલનો, પ્રકાંડનો,
મૂળનો પણનો કળીઓનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પાલક છે, તાંદળીઓ છે, મેથી છે, આ બધાના પણનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે મૂળની વાત કરી તો મૂળમાં આપણે મૂળા, જે મૂળમાં થાય, ડુંગળી એ પણ મૂળમાં થાય, લસણ એ પણ મૂળમાં થાય, આ બધા પ્રકારના આપણે મૂળનો પણ ખાવામાં ઉપયોગ કરીએ છીએ. આદુ એ પણ મૂળમાં જ થાય છે. હવે પ્રકાંડ એટલે કે ઘણી બધી જે ડાળીઓ હોય છે એનો પણ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. શેરડી જુઓ ને તમે, શેરડી એક શું છે? પ્રકાંડ જ છે. એનો પણ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. હવે પુષ્પ, સામાન્ય રીતે આપણે જે છે ને ઘણા બધા આપણે પુષ્પો જે હોય છે એને આપણે ખાઈ શકીએ છીએ. જો તમારી જોડે બુક્સ હોય તો તમે તેમાં ધ્યાન કરી શકો છો. તો કે સરસવના બીજમાંથી આપણને તેલ નીકળે છે, એટલે તેલ મળે આપણને સરસવના બીજમાંથી, અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે. જે સરસવ હોય છે એના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા પણ આપણે ભાજી તરીકે ખાઈએ છીએ. એટલે એના મૂળ અને એના જે પણ એનો બંનેનો આપણે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણે જોઈએ તો કે આપણે કેળા જે હોય છે એના વિવિધ ભાગોનો કઈ રીતે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ તમારે વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમ આપણે વનસ્પતિ જે હોય છે અથવા તો કોઈ ફૂલ કે કોઈ ફળ કે ગમે તે કોઈ વનસ્પતિ હોય છે એના એક કરતાં વધારે ભાગોનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈશું આગળ. આગળ એક કોષ્ટક આપેલું છે જેને આપણે જોઈશું. હવે શું છે એમાં? તો કે મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો. સામાન્ય રીતે આપણે જોઈ મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો. હવે શું કરવાનું? આમાં મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય એવા ખાદ્ય પદાર્થો લેવાનો, એટલે કે જે મુખ્ય સ્ત્રોત છે એમાં આપણે અગાઉ જોઈ ગયા હતા. ધારો કે આપણે ચિકન કરી બનાવી છે. જો ચિકન કરી બનાવી હોય તો તેમાં ચિકનનો ઉપયોગ કરવો પડે અને એ ચિકન જે છે એ મરઘીમાંથી મળે છે. મરઘીમાંથી મળે એટલે કે પ્રાણીમાંથી મળે છે. હવે એ પ્રાણી જે છે એનો મુખ્ય સ્ત્રોત છે શેનો? ચિકન કરીમાં જે ચિકન છે એનો. હવે એ વાનગી આમાં લેવાની નથી. નહીં તો કઈ લેવાની? તો કે જે વનસ્પતિમાંથી મળે આપણને, એટલે કે જે વાનગી જે છે આપણે લઈ છીએ એનો મુખ્ય સ્ત્રોત, એની જે કોઈ ઘટકો છે એનો મુખ્ય સ્ત્રોત ફક્ત ને ફક્ત વનસ્પતિ હોવો જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે લીધેલું છે રીંગણનું શાક. રીંગણનું શાક જે છે એમાં આપણે સામગ્રી લઈશું તો છે રીંગણા, મસાલા તરીકે મરચાં અને તેલ અથવા ઘી લેવાનું નથી. કેમ વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા તમને આશ્ચર્ય થશે, તમે અમુક જે વાનગી છે અથવા તો કોઈ પણ પ્રકારની જે કોઈ સામગ્રી છે એમાં તમે અગાઉ ઘી લેતા હતા, પણ કેમ અહીં નહીં લેવાનું? તો કે છે કે મુખ્ય સ્ત્રોત વનસ્પતિ હોય તેવા જ ખાદ્ય પદાર્થો લેવાના છે, એટલે આમાં ફરજિયાતપણે તેલનો જ ઉપયોગ કરવો પડશે.
ભલે પછી તે મગફળીનું હોઈ શકે, સરસવનું હોઈ શકે કે પછી ગમે તેનું હોઈ શકે, પણ ફક્ત વનસ્પતિજન્ય તેલ જ લેવાનું થશે. હવે શું કહે છે તો કે વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ, જે વનસ્પતિ છે એના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ, એટલે કે આ જે છે આપણા ઘટકો સામગ્રીના, અથવા જે સામગ્રી છે એમાં ધારો કે રીંગણા. હવે રીંગણા છે એ આપણે જોઈએ, આમ વિચારીએ કે આવી રીતના એક વૃક્ષ થશે અથવા છોડ થશે, હં પછી એ ફળ સ્વરૂપે આપણને રીંગણ મળશે, મળે ખબર. હવે આપણે જોઈએ આગળ તો કે મસાલા તરીકે મરચાં. સામાન્ય રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મરચાં જે છે એ પણ આવી જ રીતે જમીનમાં જ ઉગાવવામાં આવે છે, એટલે એ પણ આપણે શું થશે, વનસ્પતિમાંથી મળશે. અને એ કયા સ્વરૂપે, તો કે ફળ સ્વરૂપે મળશે. હવે આગળ તો કે તેલ, જે તેલ છે એ આપણને બીજમાંથી મળશે. કઈ રીતે, તો કે જે સરસવ હોય છે, મગફળી હોય છે એને ઉગાવવામાં આવે છે અને એના જે બીજ એટલે કે એના દાણા હોય છે એમાંથી આપણને તેલ મળે છે અને એ તેલ કાઢવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જ જોયું હતું કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો. અહીંયા સુધી આપણે ભણી ગયા કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને ભાગ, એટલું આપણે ભણ્યા. હવે આપણે પ્રાણી જ પેદાશો આગળ શીખીશું, પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા જેમ રીંગણનું શાક છે કે જેના મુખ્ય સ્ત્રોત વનસ્પતિમાંથી જ આપણને મળી રહે છે, એવી જ રીતે આપણે અહીંયા જે છે એવું ઉદાહરણ ઘણા બધા લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે ખીર, તો કે ખીરમાં તો દૂધ આવે, દૂધ આવે એટલે તો પ્રાણી એનો મુખ્ય સ્ત્રોત થાય, એટલે એ આવે નહીં. એવી રીતના આપણે વિચારીને ધારો કે આપણે લઈ છીએ ભીંડાનું શાક. ભીંડાનું શાક પણ એક પ્રકારની એની જે મુખ્ય સ્ત્રોત છે એ પણ આવી રીતના વનસ્પતિમાંથી જ આપણને મળે છે. એવી જ રીતે આપણે ઘણું બધું વિચારવાનું અને આપણને વારાફરતી કંઈ ને કંઈ મળતું રહેશે. એવી જ રીતે આપણે જોઈએ ભાત, તો ભાત લઈશું તો એમાં આવશે મીઠું, સામાન્ય ચોખા જે કાચા હોય, અને આવશે પાણી. તો આપણે જોઈશું તો એ પાણી જે છે એ તો વરસાદ સ્વરૂપે મળે છે ને, તો એ પણ આપણે જોઈશું. હવે એવી જ રીતે આપણે ઘણા બધા ઉદાહરણ લઈને આવી રીતે આપણે એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કે પ્રાણી જ ખાદ્ય પદાર્થો અથવા તો પ્રાણી જ પેદાશો. સામાન્ય રીતે જોઈએ એટલે પ્રાણી જ ખાદ્ય પદાર્થો અથવા પ્રાણી જ પેદાશો એટલે શું? વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણે જે પ્રાણીઓ છે આપણી આજુબાજુના વિસ્તારમાં એમની પાસેથી આપણને ઘણું બધું મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ગાય, ભેંસ, આ બધા શું આપણને દૂધ, અને દૂધની જ અલગ અલગ પ્રકારની પ્રોસેસ કરી અને બનાવટ નવી નવી બને છે. પનીર છે, દહીં છે, છાસ છે, માખણ છે, આ બધું જ આપણને પ્રાણીમાંથી મળે છે. અને આપણે બીજું જોઈએ તો કે મરઘી, મરઘી જે છે એ આપણને ઈંડા પણ આપે છે અને આપણને જેનું માંસ હોય છે એ પણ આપણને આપે છે. પછી કરચલો, સામાન્ય રીતે જોઈએ તો ઘણા બધા એવા લોકો છે જે દરિયા કિનારે રહેતા હોય એ કરચલો
खाय छे, एटले के खोराक तरीके करछलानो पण उपयोग करे छे। हवे करछलो जे होय छे एमा पण अलग अलग प्रकारना मसालाओ, ऑइल, ઘી અથવા ગમે તે પ્રકારે બધા મસાલાઓ મિક્સ કરીને એને બનાવવામાં આવે છે અને ઘણા બધા લોકો એને ખાવામાં ઉપયોગ પણ કરે છે। હવે આપણે જોઈશું મધુરસ। મધુરસ એટલે કે જે મધમાખી પોતાના મધપુડામાં જે ફૂલોની સુગંધ છે એને એકઠી કરીને બનાવે છે એને આપણે મધુરસ કહીએ છીએ। મધમાખી એક એવી કુદરતી જેને કહેવાય ને એવી એને મળેલી છે શક્તિ, જેનાથી એ ફૂલોની જે સુગંધ હોય છે એને એકઠી કરી કરીને પોતે એક મધ મસ્ત તૈયાર કરી શકે છે। હવે એ જે મધ છે એ પણ આપણને સામાન્ય રીતે જોઈએ તો એક પ્રાણી પેદાશ થાય, એ આપણને મધમાખીમાંથી એટલે કે એક પ્રાણીમાંથી આપણને મધ મળે છે। હવે એનો પણ આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા પ્રાણીઓ જેમ કે સિંહ, વાઘ આ બધાના જે માંસ હોય છે એનો પણ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આગળ જોઈશું તો આ જે પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે ચોથો પોઈન્ટ જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ। તો કે છે પ્રાણીઓ શું ખાય છે। વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમને ખબર હશે દરેક પ્રકારના પ્રાણીઓ એક પ્રકારે ખાતા હોતા નથી, એટલે કે દરેક પ્રાણીઓ જે છે એ નકરું શાકાહારી એટલે કે નકરું ઘાસ તો ન જ ખાય। માંસ, મચ્છી કે એવું બધું અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અલગ અલગ જે છે એ ખોરાક લે છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો શું કહે છે કે ખોરાકને આધારે પ્રાણીઓના પ્રકાર। હવે મેં કીધું એમ કે અલગ અલગના પ્રકારના જે પ્રાણીઓ હોય છે એ પોતાની જાતિ મુજબ અથવા પોતાની આજુબાજુમાં રહેલી ઉપલબ્ધિ પ્રાપ્તિ એના રહેઠાણ એની આસપાસમાં રહેલી એની ઉપલબ્ધિ એને અનુસાર એ પોતાનો ખોરાક ખાઈને પોતાનું જીવન પસાર કરે છે। હવે ખોરાકને આધારે પ્રાણીઓના પ્રકાર એમાં છે તૃણાહારી પ્રાણી। વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ તો તૃણાહારી પ્રાણી કોને કહેવાય, તો કે જે પ્રાણી ફક્ત ઘાસ, ચારો એવું બધું જ ખાઈને એટલે કે શાકાહારી ખાઈને જ ઘાસ ચારો આવું બધું ખાઈને જ પોતાનું જીવન પસાર કરે છે એને જ આપણે તૃણાહારી પ્રાણી કહીએ છીએ। હવે આપણે જોઈએ એમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે, તો કે છે હરણ। સામાન્ય રીતે આપણે જોઈએ તો હરણ જે જંગલમાં રહેતું હોય છે એ પોતે આજુબાજુમાં રહેલા ઘાસ, ચારા આવું બધું ખાઈને જ, પાંદડા આવું બધું ખાઈને જ પોતાનું જીવન પસાર કરે છે, એ કોઈ બીજા પ્રાણીઓનો શિકાર કરીને એને ખાતો નથી। હવે ગાય, ભેંસ, બકરી આ બધા જ પ્રાણીઓ જે છે અમુક પ્રકારના એ આપણે પાંદડા હોય છે, વનસ્પતિના ઘાસ હોય છે, પછી આપણે એ બધી પ્રકારની અલગ અલગ વનસ્પતિ હોય છે જેના પાંદડા હોય છે એ ખાઈને પોતાનું જીવન વિતાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો છે માંસાહારી પ્રાણી। સામાન્ય રીતે આપણે જોઈએ તો માંસાહારી પ્રાણી કોને કહેવાય, જે પ્રાણીઓ ફક્ત ને ફક્ત માંસ
अथवा तो बीजा प्राणीओने मारीने खाय छे एने आपणे मांसाहारी प्राणी कहेवाय छे। जे प्राणीओ वनस्पतिओनो खावामां उपयोग करता नथी એવું પણ કહી શકાય છે। જે પ્રાણીઓ વનસ્પતિને ખાવામાં ઉપયોગ કરતા નથી ફક્ત ને ફક્ત બીજા પ્રાણીઓને મારીને તેમને ખાય છે અથવા તો માંસ ખાય છે ફક્ત ને ફક્ત તેને માંસાહારીઓ પ્રાણીઓ કહેવાય છે। આપણે જોઈએ એના ઉદાહરણ તો છે સિંહ વાઘ દીપડો ચિત્તો આ બધા જે જંગલમાં રહેતા પ્રાણીઓ હોય છે મોટા મોટા એ બધા શું કરે છે તો કે મોટા પ્રાણીઓ ધારો કે સિંહ વાઘ આ બધા શું કહે છે તો કે એના કરતાં નાના જે પ્રાણીઓ હોય છે હરણ હોય છે આવું બધું નાના નાના પ્રાણીઓ હોય છે એને સસલું હોય છે એને મારીને પોતાનું ગુજરાન ચલાવે છે એને મારીને ખાઈ જાય છે અને પોતે જીવિત રહે છે પોતાનું જીવન ટકાવી રાખે છે। હવે છે ત્રીજું તો કે મિશ્રાહારી પ્રાણીઓ। મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ જે કે જે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખાવામાં ઉપયોગ કરે છે। સામાન્ય રીતે જોઈએ આપણે તો ધારો કે બિલાડી બિલાડી છે એને આપણે જોઈએ તો એ રોટલી પણ ખાશે દૂધ પણ પીશે અને ઉંદરને પણ ખાશે તો આવા પ્રકારના જે પ્રાણીઓ છે એને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે। કૂતરું તો કૂતરું પણ રોટલી પણ ખાશે પછી દૂધ પણ પીશે અને શું કરશે તો કે બીજા નાના નાના પ્રાણીઓ જે હોય છે અથવા ઉંદર કે કોઈ બી હોય છે કાગડો આ બધાના માંસ પણ એ ખાય છે। હવે આપણે પણ મિશ્રાહારી પ્રાણીમાં જ આવીએ છીએ ધારો કે મનુષ્ય। હવે મનુષ્ય છે આપણે દરેક જાતિ જે છે મનુષ્યની એ ફક્ત ને ફક્ત વનસ્પતિ ઉપર આધાર રાખે છે એવું નથી। ઘણા બધા લોકો જે હોય છે એ ઈંડા જે મરઘીમાંથી આપણને મળે છે પછી મરઘી એનું માંસ એટલે કે ચિકન એ પણ ખાવામાં ઉપયોગ કરે છે। આવી જ રીતે આપણે ફક્ત ને ફક્ત વનસ્પતિ ઉપર આધાર ન રાખતા વનસ્પતિ અને પ્રાણી બંને પર આધાર રાખીએ છીએ અને આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ। હવે મિશ્રાહારી પ્રાણીમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બિલાડી કૂતરો મનુષ્ય આપણે દરેક આવી શકીએ છીએ। આમ આપણે જોયું કે અગાઉના સેશનમાં બે પોઈન્ટ અને આ બે પોઈન્ટ આમ આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ। હવે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ તો કે પહેલો પોઈન્ટ હતો કે ખોરાકમાં વિવિધતા દરેક પ્રકારના ખોરાક એમાં વિવિધતા જોવા મળે છે। દરરોજ આપણે એક જ ખોરાક ખાઈ એવું આપણે બનતું નથી અને દરેક વાનગી હોય છે એમાં અલગ અલગ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે। પછી બીજું જોયું હતું એમાં આપણે જે ખાદ્ય સામગ્રી હતી એના મુખ્ય સ્ત્રોત અને એના ઘટકો તો કે એના ધારો કે આપણે લીધું હતું કે ઇડલી ઇડલીમાં ચોખા છે અડદની દાળ છે પછી મીઠું છે અને પાણી છે આ દરેકના મુખ્ય સ્ત્રોતો આપણે જોયા હતા। અમુક વનસ્પતિમાંથી મળતા હતા વરસાદમાંથી મળતા હતા અને દરિયામાંથી મળતા હતા આમ દરેક પ્રકારની જે મુખ્ય સ્ત્રોત જે છે એ અમુક વનસ્પતિમાંથી મળશે અમુક પ્રાણીઓમાંથી મળશે અને અમુક કુદરતમાંથી મળશે। હવે આપણે ત્રીજો પોઈન્ટ જોતા હતા કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો। હવે એમાં આપણે જોયું કે એક આપણને સરસ મજાનું ફૂલ જેવું ચિત્ર દેખાય છે હવે એમાં આપણે જોયું હતું કે આ પુષ્પ છે
पची प्रकांड छे, मूळ छे, कड़ी छे अने पण छे। आ दरेकनो उपयोग आपणे घणी बधी रीते खावामां करीए छीए। आपणे पालक छे, तांदळियो छे, मेथी छे, आ दरेकना पणનો આપણે ઉપયોગ કરીએ છીએ ખાવામાં। અને મૂળ તો કે એમાં જે આદુ છે, મૂળા છે, ડુંગળી છે, આ બધાયનો આપણે લસણ છે એનો ઉપયોગ કરીએ છીએ જે મૂળમાં હોય છે। હવે કળીઓ ઘણી બધી આપણે જોઈ હતી કે કળીઓ જે છે મગફળીના બીજ છે અને મગફળીના પાંદ છે, સોરી જે સોયાબીન છે એના બીજ છે અને સોયાબીનના પણ જે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ખાવા તરીકેનો ભાજીમાં ઉપયોગ કરીએ છીએ। ઘણા બધા પ્રકારના પુષ્પ જે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ। ધારો કે સૂર્યમુખી, સૂર્યમુખી જે છે એના તેલ, એમાંથી જે તેલ નીકળે છે એનો પણ આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે આપણે આગળ જોયું હતું એક કોષ્ટક કે જેમાં ફક્ત ને ફક્ત મુખ્ય સ્ત્રોત વનસ્પતિ હોય, એમાં જોયું હતું કે રીંગણાનું શાક લીધું, એમાં તો રીંગણા મસાલા તરીકે મરચાં અને તેલ આ ત્રણ ઘટકો એટલે કે સામગ્રીઓનો સમાવેશ થાય છે। હવે એમાં વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ, તો કે રીંગણા છે એ વનસ્પતિને આપણે ફળ સ્વરૂપે જોઈએ છીએ તો કે એ ફળ, અને મસાલા તરીકે મરચાં એ પણ આપણે જોઈએ તો એક જમીનમાં વનસ્પતિ ઉગાવી અને એના ફળ સ્વરૂપે શું આવે છે આપણને મરચાં આપે છે એટલે એ પણ ફળ, અને તેલ તો કે મગફળી હોય છે, સોયાબીન હોય છે, આ દરેકના બીજ જે હોય છે એમાંથી આપણને તેલ મળે છે। પછી જોઈએ તો પ્રાણી જ ખાદ્ય પદાર્થો, તો કે જે દૂધ છે એ આપણને પ્રાણીઓમાંથી મળે છે અને એમાંથી પનીર છે, ઘી છે, પછી દહીં છે, છાશ છે, આ બધી વાનગીઓ અલગ અલગ પ્રકારે બનાવવામાં આવે છે, આઈસ્ક્રીમ છે, પછી મરઘી, મરઘી છે તો મરઘીના ઈંડા અને એનું ચિકન એટલે કે માંસ એ પણ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ જે આપણને પ્રાણીઓમાંથી મળે છે। પછી કરચલો, ઘણા બધા સમુદ્રી જીવો જે છે એમાં કરચલો, હવે કરચલો છે એની આજુબાજુમાં રહેતા જે રહેવાસીઓ છે એ કરચલાનો ઉપયોગ ખાવા તરીકે ઉપયોગ કરે છે। પછી મધુરસ, જે મધમાખી છે એ પોતાનું જે ફૂલ સૂંઘી સૂંઘીને એકઠું કરે છે એવું મધ એને પણ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ। હવે આ પોઈન્ટ અહીંયા પૂર્ણ થયો, અને ચોથો પોઈન્ટ તો કે પ્રાણીઓ શું ખાય છે, તો કે આપણે જોયું કે પ્રાણીઓ સામાન્ય રીતે વનસ્પતિની પેદાશ પણ ખાય છે અને બીજા પ્રાણીઓને મારીને પણ ખાય છે, અને ઘણા પ્રાણીઓ એવા છે કે બંને ખાય છે। હવે જે ફક્ત ને ફક્ત વનસ્પતિજન્ય એટલે કે જે પાંદડા વનસ્પતિના કે વનસ્પતિ ઉપર જ આધાર રાખતા હોય એને તૃણાહારી કહેવાય, અને એના ઉદાહરણ એ આપ્યા હતા હરણ, ગાય, ભેંસ, બકરી આ બધું। અને બીજું જોયું તો કે માંસાહારી પ્રાણી, તો કે માંસાહારી પ્રાણી એટલે કે જે માંસ પર એટલે કે બીજા પ્રાણીઓને મારીને પોતે પોતાનું ગુજરાન ચલાવે એને માંસાહારી પ્રાણી કહેવાય। એના પણ આપણે ઉદાહરણ જોયા હતા સિંહ, વાઘ, ચિત્તો, દીપડો આ બધા। પછી જોયું તો કે મિશ્રાહારી પ્રાણી, તો મિશ્રાહારી પ્રાણી એટલે કે જે પ્રાણીઓ વનસ્પતિ અને બીજા પ્રાણીઓને બંનેનો ખાવા તરીકે ઉપયોગ કરતા હોય એને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે। એમાં આવે છે બિલાડી, કૂતરો અને મનુષ્ય, જે આપણે બીજી પ્રાણીઓની જે પેદાશો છે ઈંડા છે, માંસ છે, આ બધું ખાવા તરીકે, અને આપણે વનસ્પતિમાંથી પણ અનેક પ્રકારના ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જોઈશું હોમવર્ક, તો હોમવર્કમાં શું છે, તો કે પ્રાણીઓ આપણને કયા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે। સામાન્ય રીતે જોઈએ તો આપણે જોઈ ગયા કે જે પ્રાણીઓ છે એ આપણને દૂધ, દહીં, છાશ, પનીર અને
જે મરઘી હોય છે એમાંથી આપણને ઈંડા, ચિકન એટલે કે માંસ, પછી જે મધમાખી હોય છે એમાંથી મધુરસ, અને જે કરચલો હોય છે એનો પણ આપણે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે તૃણાહારી પ્રાણીઓ કોને કહે છે અને એ ઉદાહરણ સાથે આપો. તો આપણે જોઈ ગયા કે જે ફક્ત વનસ્પતિ ઉપર જ આધાર રાખે, એટલે કે વનસ્પતિનો જ ખાવા તરીકે ઉપયોગ કરે, એને શું કહીશું આપણે? તૃણાહારી પ્રાણી. કે વનસ્પતિના પાંદડાનો ખાવા તરીકે ઉપયોગ કરે છે, અને એના ઉદાહરણમાં આવશે ગાય, ભેંસ, બકરી, હરણ આ બધા. અને પછી છે થર્ડ, તો કે માંસાહારી પ્રાણીઓ કોને કહે છે, ઉદાહરણ સાથે આપો. તો કે માંસાહારી પ્રાણીઓ એટલે કે જે ફક્ત ને ફક્ત બીજા પ્રાણીઓ પર આધાર રાખે, એટલે બીજા પ્રાણીઓ જે હોય છે એમના કરતાં નાના, એને મારીને એનું જે કોઈ માંસ હોય છે એ ખાય છે અને પોતાનું જીવન ટકાવી રાખે છે. એના ઉદાહરણ જોયા તો કે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો આ બધા જે ધારો જે વનસ્પતિઓ પર આધાર રાખતા નથી, ફક્ત ને ફક્ત માંસ ઉપર આધાર રાખે છે. પછી ત્રીજો, ચોથો છે મિશ્રાહારી પ્રાણીઓ કોને કહે છે, ઉદાહરણ સાથે આપો. મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખે છે. એવા પ્રાણીઓ કે જે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પણ અને ખાય છે, અને સાથે સાથે બીજા પ્રાણીઓ કે એની પેદાશો પણ ખાવામાં ઉપયોગ કરે છે. એમાં આવશે બિલાડી, કૂતરો, મનુષ્યો આ બધા જે છે એ બંનેનો ઉપયોગ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે હોમવર્ક છે એ ફરજિયાતપણે તમારે કરવાનું રહેશે. થેન્ક યુ.